કેશોદ સમસ્તા અનુસૂચિત જાતિ સમાજના નેજા હેઠળ શ્રી જીગ્નેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે ગેરબંધારણીય અટકાયત વિરુદ્ધ રાજ્યના મહામહિમ રાષ્ટ્રપતિને અર્ધનગ્ન અવસ્થામાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્યાર સાથે કેશોદ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મામલતદાર કેશોદ મારફતે આવેદનપત્ર આપ્યું હતું અને આસામ પોલીસ તથા ગુજરાત પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરવા સંબંધી બંધારણના આર્ટિકલ બાવીસ તથા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બાસુ વિરુદ્ધ સ્ટેટ ઓફ પશ્ચિમ બંગાળના ચુકાદાની માર્ગદર્શક સૂચનાઓનો ભંગ થયેલ હોય છે અને જિજ્ઞેશ મેવાડી ગુજરાતની વિધાનસભાના સભ્ય હોય તેમને અટક કરતા પહેલા વિધાનસભાના મહામહિમ અધ્યક્ષની પૂર્વ મંજૂરી લેવાની થતી હોય છે આ કોઈપણ કાયદાકીય માપદંડોને અનુસર્યા વગર આસામ પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા ગેરબંધારણીય રીતે ધરપકડ કરી હોય જિજ્ઞેશભાઈ કોઈ આતંકવાદી હોય તેમ તે રીતે તેમની સાથે વર્તન કરવામાં આવ્યું છે આ બાબતને કેશોદ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ વખોડી છે અને આ બાબતે આજરોજ આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી થવા અને જિગ્નેશભાઈ વિરુદ્ધ કોઈ કાયદાનું અતિક્રમણ કરવામાં આવશે તો સમગ્ર કેશોદ અનુસૂચિત જાતિ સમાજ આવનારા દિવસોમાં રસ્તા રોકો સહિતના આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી ગુજરાતનો અનુસૂચિત જાતિ સમાજ સાંખી નહીં લે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી કેશોદ અનુસૂચિત જાતિ સમાજના લોકોની જીગ્નેશ મેવાઈને સન્માનભેર મુક્ત કરવા માંગ કરી છે વીસ ચાર ના રોજ ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી જે અનુસૂચિત જાતિના મુખ્ય આગેવાન તેમજ નીડર ધારાસભ્ય તેઓની આસામ પોલીસ મારફતે રાત્રિના ગેરકાયદેસર ધરપકડ કરવામાં આવેલ અને તેના સામે આસામ પોલીસે ગુનો દાખલ કરેલ છે જે ગુનો દાખલ કરતા જોતા જે ટ્વીટ કરવામાં આવેલ છે તે ટ્વીટને લગતી કોઈ કલમો એમાં આઈપીસીની લાગતી નથી તેમ છતાં જિજ્ઞેશ મેવાણી નીડર અને પોતે ધારાસભ્ય હોવાથી ધારાસભામાં અનુસૂચિત જાતિના દલિત લોકોના અને ગરીબ માણસોના સવાલ જવાબ કરે છે અને દલિતોને જે અનુસૂચિત જાતિ હોવાના કારણે તેઓને કૂવામાં પાણી ભરવા દેતા નથી મકાનો ભાડે આપતા નથી અને મૂછો રાખે તો પણ તેને માર મારવામાં આવે છે ઘોડી ઉપર બેસે તો તેને માર મારવામાં આવે છે એ સવાલ જવાબ ધારાસભામાં વિધાનસભા ચાલુ હોય ત્યારે નિડરતાપૂર્વક રજૂ કરતા હોય જે સરકારને ગમતું ન હોય જેથી રીતે કાવતરું ઘડી સરકાર આ ધારાસભ્યને બદનામ કરવા માટે તેમજ તેને હેરાન કરવા માટે આસામ જેવા દૂરના રાજ્યમાં ગુના દાખલ કરાવી હેરાન કરે છે હજી ભવિષ્યમાં પણ જ્યાં જ્યાં ભારત સરકારની તેમજ ભાજપ સરકારની જે રાજ્ય સરકારો હોય છે તે પણ રાજ્ય મેઘાલય અરુણાચલ પ્રદેશ સિક્કિમ જેવા રાજ્યોમાં પણ હજી ગુના દાખલ કરાવશે તેવી ભીતિ છે જેથી માનની રાષ્ટ્રપતિને અમારો અનુરોધ છે અને વિનંતી છે કે ભારત સરકારને આ બાબતે જણાવે અને આને અત્યાચાર દૂર કરાવે અને ધારાસભ્ય ઉપર બીજા ગુનો દાખલ ન થાય તેવી માનની રાષ્ટ્રપતિને અમારે વિનંતી છે અને જો હજુ પણ આવું એના માટે અત્યાચાર ચાલુ રાખવામાં સરકારો તરફથી આવશે તો સાહેબના સિંધિયા માર્ગે અમે આંદોલન ચાલુ કરશું ભૂખ હડતાળ ઉપર બેસશું અને જો નહીં હજી કંઈ ધ્યાન આપવામાં આવે તો રોડ રસ્તા આંદોલન પણ કરવામાં આવશે